आज रोज दी रेडियंट इंटरनेशनल स्कूल उगत केनाल रोड अड़ाजण द्वारा गुजरात बोर्ड गुजराती माध्यम और सीबीएसई माध्यम धोरण 9-12 1,369 जेटला बाळकों ने वेक्सिनेशन पूरु पाड़वामां आव्युं हतुं। બાળકોને વેક્સિનેશનનો ભય દૂર રહે તે હેતુથી શાળાના ટ્રસ્ટી કિશનભાઈ માંગુકિયા, શાળાના આચાર્ય તુષારભાઈ પરમાર, ધર્મેશભાઈ જોશી દ્વારા બાળકોને વેક્સિનેશન ઉપરાંત સેલ્ફી ઝોન અને પતંગ વિતરણ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વધુમાં વેક્સિનેશન બાદ બાળકોને આરોગ્યવર્ધક નાસ્તો પૂરો પાડવામાં આવ્યો હતો। આ ઉપરાંત શાળાના વાલીઓનો ઉત્સાહ પણ અનેરો હતો અને તેમના દ્વારા આ વેક્સિનેશન કાર્યક્રમને બિરદાવવામાં આવ્યો હતો। શાળાના કેમ્પસ ડિરેક્ટર આશીષભાઈ વાઘાણી દ્વારા વાલી અને બાળકોને વેક્સિનેશન બાદ શાળાનું આયોજન અને કઈ રીતે કાળજી રાખવું તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। અંતે આ કાર્યક્રમનું ખૂબ સરસ આયોજન કરવા બદલ એસએમસીના ઝોનલ દ્વારા શાળા મેનેજમેન્ટને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। સુરતમાં એકમાત્ર શાળા ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ એવી છે કે જ્યાં 100% બાળકોને વેક્સિનેશન ડ્રાઈવ લાભ આપવામાં આવ્યો હતો, જેમાં લગભગ 100 જેટલા શાળાના કર્મચારીઓ અને એસએમસીના 50 જેટલા કર્મચારીઓ ખડે પગે હાજર રહ્યા હતા। રમેશ ગલચર, જનસાક્ષી ન્યૂઝ, સુરત। તુષાર પરમાર, પ્રિન્સિપલ ઓફ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસઈ બ્રાન્ચ। આજે સર આજે વેક્સિનેશન કેમ્પ રાખ્યો છે, કેટલા બાળકો જોડાવાના છે આપણા ઇંગ્લિશ મીડિયમ? સર, જે રીતે ગવર્મેન્ટે પરમિશન આપી કે 10-12 છોકરાઓને આપણે વેક્સિન લગાવી શકીએ છીએ, એટલે 15-18 વર્ષની ઉંમરના, તો સીબીએસઈના 324 છોકરાઓ આપણે રજીસ્ટર કરાવ્યા છે જે લોકો આજે વેક્સિન લેશે। અને હું ગવર્મેન્ટનો ખૂબ ખૂબ આભારી છું કે હમણાં જે પરિસ્થિતિ થઈ રહી છે સંજોગોમાં, આપણે 1-9 ધોરણ ઓનલાઈન કરી નાખ્યું છે, પણ 10-12 ધોરણ જે છે એને આપણે ચાલુ રાખવું હોય તો વેક્સિન વગર પોસિબલ નથી। તો ગવર્મેન્ટને આ કામ બહુ સરાહનીય છે, સારો સપોર્ટ આપ્યો। ગયા અઠવાડિયામાં નંબર હતો પણ વેક્સિન ખોટી પડી હતી એટલે પોસ્ટપોન થયું છે, અને આજે અમારા 324 છોકરાઓને વેક્સિન લાગી જશે। કેવી રીતે આપણે વિદ્યાર્થીઓને આમાં તૈયાર કર્યા છે આ વેક્સિનેશન કેમ્પ માટે? કોઈ કંઈ ના પાડી હતી એવું કંઈ બન્યું છે ખરું? મોસ્ટલી બધા જ પેરેન્ટ્સ રેડી હતા, અમુક પેરેન્ટ્સે બહાર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પ્રાઇવેટમાં, એટલે એ લોકો પ્રાઇવેટમાં લઈ છે, બાકી બધા પેરેન્ટ્સે અમને સપોર્ટ કરીને સ્કૂલમાં જ વેક્સિનેશન લેવાનું કરાવ્યું છે। મારું નામ કિશન રામજીભાઈ માંગુકિયા છે, હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનો MD છું। આજે અમારી સંસ્થામાં વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે, જે 7 તારીખે આયોજન હતું પણ કાંઈ વેક્સિન ખૂટી જવાના કારણે એ લેટ થયું હતું, તો આજે પ્રોગ્રામ પાછો કન્ટિન્યુ કરવામાં આવ્યો છે। SMCનો ખૂબ સારો સપોર્ટ રહ્યો છે, ખૂબ સારી ટીમ આવી છે, અંદાજિત 1000 વિદ્યાર્થીઓમાંથી 95% વિદ્યાર્થીઓ એવા છે જે અમે કન્વિન્સ કર્યા છે જે લોકોને વેક્સિનેશન માટે, એટલે ખૂબ સારી સંખ્યામાં છે। જે 5% કે 6% જેવા જે વિદ્યાર્થીઓ છે જે હજી કન્વિન્સ થયા નથી અથવા કોઈ પેરેન્ટ્સ તરફથી કન્ફર્મેશન આવ્યું નથી, એવા વિદ્યાર્થીઓને અમે મોટિવેટ કરીએ છીએ અને આગળ જતાં એને SMC ઝોન ઉપર અથવા તો સ્કૂલમાં પાછું એક વખત બોલાવીને એ લોકોને વેક્સિનેશન કરાવવાનું પ્લાનિંગ છે। હાલમાં જે વેક્સિનેશન ચાલે છે એમાં અમે વિદ્યાર્થીઓને પતંગ અને બિસ્કિટ સાથે મોટિવેટ કરીએ છીએ। પતંગ એના માટે કે હાલમાં ઉત્તરાયણ આવવાની છે, તો ઉત્તરાયણમાં એક સેફ ઉત્તરાયણની સાથે સાથે જો વેક્સિનેશન કરશો તો એક વિદ્યાર્થીઓને એક પતંગની અંદર અમે મેસેજ પણ લખેલો છે કે સેફ ઉત્તરાયણ અને હેલ્ધી ઉત્તરાયણ સાથે એક શુભેચ્છા પાઠવીએ છીએ।